ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 8 ગતિ. હવે આપણે કઈ હતા આલેખ ઉપર હતા બરાબર પ્રવેગ કેમનો છે ધોરણ તો વેગમાં થતો ફેરફાર તો કે બીડી v માઈનસ u શોધ્યું ના આગળ આપણે v માઈનસ u કેમનું આવ્યું ખબર છે ને ના મને ખબર પડી ના મને ખબર હા સમજાવ ના ખબર પડી હોય હું કઈ ના ના ચોપડાની નહીં જરૂર આપણે આલેખ ખોલો કાતે પેન્સિલ હાથમાં રાખી अरे यार कर चालू करी ने बायो जो डर बट आ बीसी छे जो लिया बत्ता ही ध्यान है बराबर आ आखी लाइन बीसी छे बराबर हवे बीसी ना बे पार्ट पड़े छे तो के एक पार्ट बीडी बराबर एक पार्ट आटलो बीडी छे अने बीजो पड़े छे आटलो डी थी सी बराबर तो आ बन्ने नो सरवाळो थाय तो के बीसी बराबर बीडी प्लस डीसी पण डीसी ने बीजू शू कहेवाय तो ओएबी कहेवाय केम कारण के आ बन्ने रेखाओ समांतर छे एटले समांतर होय तो बन्ने नु माप सरखू बराबर एटले आनी जग्याए तमे एवुं पण लखी शको बीडी प्लस ओए बराबर तो ओए नु माप केटलुं छे तो के यू केम नु तो के उगम बिंदु ओ અને અહીંયા પ્રારંભિક વેગ આપણને આપ્યો છે યુ બંને વચ્ચેનું અંતર થાય યુ બરાબર એટલે તમને મળે ઓએ બરાબર યુ બીજું આપણને આપ્યું છે બીસી ઉગમ બિંદુથી લઈને બી સુધી અંતિમ વેગ વી બરાબર એટલે બીસી બરાબર વી સૂત્રમાં મૂકી દેવાનું આપણને બે કિંમતો મળી સૂત્રમાં મૂકીએ તો વી બરાબર બીડી પ્લસ યુ બરાબર હવે બીડીને આપણે સૂત્ર કરતા બનાવો છે તો અહીં વધારાનું સરવાળામાં યુ બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ બરાબર સો બીડી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ આપણને મળી ગયો બીડી વેગમાં થતો ફેરફાર તો વેગમાં થતો ફેરફાર એટલે શું બાદ બાકી આવે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એને ફેરફાર થયો કહેવાય વેગમાં બરાબર આપણને મળી ગયો ફેરફાર આપણે બીડીનું કિંમત બીસીની કિંમત ખબર છે વી છે ઓએની ખબર છે યુ છે આપણે બીડીની કિંમત નહીં ખબર તો બીડીની કિંમત લખવાની હા વી માઇનસ યુ બીડીની કિંમત બરાબર બીડીની કિંમત આવી વી માઇનસ યુ હવે પ્રવેગનું સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ સમય બરાબર તો વેગમાં થતો ફેરફાર આપણને મળ્યો વી માઇનસ યુ બીડી અને સમય આપણને કેટલો આપ્યો છે તો કે ઓસી ઓસી સમયગાળો આપ્યો છે ઓસી બી લેવાય અને બી બી ઈ બી લેવાય બે તો કે સમયને લઈએ આપણે તો કે ઓસી બરાબર બીઈ બરાબર બી ઓસી બરાબર બીઈ કેમ તો આકૃતિમાં જો એ બે લાઈન સમાંતર સમાંતર હોય તો બંનેના માપ બરાબર એટલે ઓસી બરાબર બીઈ બરાબર ટી તો પ્રવેગનું સૂત્ર એ બરાબર બીડી ભાગ્યા ઓસી બરાબર બીડી ભાગ્યા બીઈ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી આપણને મળી ગયું પ્રવેગનું સૂત્ર આલેખ પરથી ખબર ઓસી ઓસી બરાબર ઈ જેટલો સમય આપ્યો છે વચ્ચે બરાબર બીજું કે ઓસીને સમાંતર આટલી ઓસી છે અને એને એક્ઝેક્ટ સમાંતર છે બીઈ બરાબર આટલું બીઈને સમાંતર છે સમાંતર હોય તો આપણે અહીંયા શું કર્યું કે ડીસી બરાબર એ ઓએ લીધું ટી તો અહીંયા આપણે છે ડીસી
બીસી બરાબર યુ છે એ સમય નથી, એ અહીંયા આની લાઈનમાં છે. સમયગાળો આટલો થાય અને બી એ બી ડી એ બી લેવાય, એ ડી આ બી લેવાય, એટલે સમય સી ઓ એટલે ઓ સી છે બરાબર ડી છે ને. પછી આ જો જો બરાબર એ ડી બરાબર બી ટી, એ ડી બરાબર બી ટી થાય કારણ કે આ બી એને સમાંતર રેખા છે. એટલે ઓ સી બરાબર એ ડી બરાબર બી ઈ બરાબર ટી, ત્રણેયના માપ સરખા, ઓ સી એ ડી અને બી ઈ ત્રણેયના માપ સરખા, કેટલું ટી સમય બરાબર. યુ શું છે કે પ્રારંભિક વેગ અહીંયા છે, એથી ચાલુ થાય છે બરાબર. પ્રારંભિક વેગ એ બિંદુ આપણા માટે તો કે ઓએ જેટલું એને તો અંતર કાપ્યું નહીં બરાબર, એટલે ઓએ બરાબર યુ અને બીસી બરાબર વી થાય કારણ કે ઉગમ બિંદુથી આપણે અંતર જોયું, એટલે બીસી બરાબર વી થાય અને ટી જેટલો સમય લાગે છે એટલે આપણને પ્રવેગનું સૂત્ર મળે વી માઇનસ યુ ડિવાઇડેડ બાય ટી. પડી ખબર? દત્ત કાર્તિક પડી અજય આપણે આ ત્રણ સમાંતર રેખાઓ છે, આપણે આ બે સમાંતર રેખા જોઈને કે એ ઓએ અને સૂત્ર લખ્યું સૂત્ર છે b minus u divided by t, a પ્રવેગ bd divided by oc, પછી bd divided by be અને bd divided by ad, ab r બરાબર, એટલે b minus u divided by t. પ્રારંભિક વેગ છેદમાં કુલ સમય બરાબર. આ ત્રણે ત્રણ વસ્તુ એ જ બતાવે કે કુલ સમયગાળો છે બરાબર, તો ઓસી જેટલો સમય છે, ઓસી જેટલો સમય છે બરાબર. તો ઓસીને સમાંતર બે રેખાઓ મળે છે કે એક એડી મળે છે અને બીજી બીઈ મળે છે, સમાંતર છે. આપણે અહીંયા જોયું કે ઓએ બરાબર યુ છે તો આપણે ડીસી બરાબર બી યુ લીધું બરાબર. એ જ રીતે ઓસી બરાબર ટી છે, ઓસી જેટલો સમયગાળો છે, ઓસી બરાબર ટી છે તો એડી બરાબર બી ટી લેવાય અને બીઈ બરાબર બી ટી લેવાય. એટલે આ માપ આ માપ અને આ માપ ત્રણેય માપ થાય સરખા. બીજું કે આ માપ થાય સરખું અને આ માપ અને આ માપ થાય સરખું. એ બી બરાબર બી વી માઇનસ યુ થાય અને બી ડી બરાબર બી વી માઇનસ યુ થાય. એ બી બરાબર કેમ બી માઇનસ યુ થાય? તો કે આને સમાંતર રેખા છે બી ડીને, સમાંતર રેખા એ બી બરાબર. બીડી છે ને એને સમાંતર એ એ ઈ સોરી એ ઈ બરાબર, બીડીને સમાંતર એ ઈ બરાબર. પડી ખબર કાર્તિક? હા. કે ના પડી? ના પડી હોય તો બોલ. ના પડી હજુ કોઈને ખબર ના પડી હોય તો બોલો. શું ના પડી? પડી બસ તો આગળ જવા દો, જવા દો આગળ. હા બસ ચાલો બરાબર. તો આપણને પ્રવેગનું સૂત્ર મળી ગયું કે આલેખ પરથી પ્રવેગ શોધવાનું હોય તો પ્રવેગનું સૂત્ર આપણને મળ્યું વી માઇનસ યુ ડિવાઈડેડ બાય ટી બરાબર. હવે 8.5.2 સ્થાન વિરુદ્ધ સમય, સ્થાન વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ. સ્થાન વિરુદ્ધ સમય, ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. આકૃતિ 8.8 ફરી આગળની આકૃતિ એની એક બરાબર. વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી જેટલા સમયમાં એસ જેટલું અંતર કાપે છે તો હવે અહીંયા વી અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે એ જ રીતે આપણે દોરી શકીએ અંતર વિરુદ્ધ સમયનો આલેખ.
વજન ના ના ભાઈ મારો હું માણસ છું ખાલી આમ જોઉં છું વજન ની હાલ તો વજન આપું તમે પડી જાવ હું ના પડું જો આકૃતિમાં અહીંથી આટલે બરાબર અહીંયા બી બિંદુ અહીંયા નીચે આવે મારી ઉપર વજન આવવાનું હજુ આપવાનું વજન પડે છે મને બરાબર ટી જેટલા સમયમાં એસ જેટલું અંતર કાપે છે તો આ અંતર થઈ ગયું એસ આટલું અંતર અહીંયા આગળ એસ બરાબર આટલું અંતર આનું થઈ ગયું એસ જેટલું સમય આચળ પ્રવેગી ગતિનું એ આ એસ છે ને આ ઉગમ બિંદુ ઓથી આ અંતર એસ બરાબર તો કે ટી જેટલા સમયમાં એસ જેટલું અંતર કાપે છે બરાબર વસ્તુ દ્વારા કપાયેલ અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ એ બીની નીચે ઘેરાયેલો ભાગ કે આપણો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આગળ હતો બરાબર હવે એનું માટેનું સ્થાન શોધવાનું તો આટલા ભાગનું મેં શું કીધું કે સ્થાન શોધવું હોય તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું બરાબર તો આટલા ભાગનું ક્ષેત્રફળ આ બન્યો લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા મોઢું શું ખુલ્લું રાખે છે કશું કંઈ નાખી જવાનું છે મોઢામાં ખાવાનું વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે જોયું કે આપણે ક્ષેત્રફળ પરથી મળે સ્થાન અને પ્રવેગ બરાબર સ્થાન શોધવાનું આપણે પહેલા શીખી મારા પગમાં ખાલી ચડી ગયા હું કેમનો બેઠો છું મને ખબર બરાબર તો ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા લંબ ચોરસ બને છે જોઈ લો શાંતિ બરાબર એની અંદર આ બી આવી જાય આપણે ટોટલ આલેખની નીચેનું ક્ષેત્રફળ શોધવાનું એટલે હસા હસી તમારી પતિ તો હું ચલાવવાનું બરાબર તો હવે આલેખની નીચેનું ક્ષેત્રફળ આપણે આખું શોધવું પડે તો મળે આપણને શું મળે ક્યાંથી શું મળે કઈ ડી મળે સ્થાન મળે આલેખ આપ્યો છે એની નીચેનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને મળે સ્થાન બરાબર તો આલેખની નીચેનું ક્ષેત્રફળ તો એક કાટકોણ ત્રિકોણ મળ્યું બીજું લંબચોરસ મળ્યું દર આ બંનેનું ક્ષેત્રફળ શોધીને એનું શું કરવાનું સરવાળો બરાબર તો આપણે પહેલામાં પહેલાં જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ આવ્યો તો કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બોલતો ક્ષેત્રફળ માટેના એ બાજુની લંબાઈ શોધવા માટે ક્ષેત્રફળ શોધવાનું બોલ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ આપણે આવી ગયું આમાં જ આવ્યો ને બતાડું તો કઈ ગયો અહીંયા જ છે આ રહ્યો જો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો કે 1/2 પાયો થયો આપણો કયો છે એડી એડી પાયો અને વેદ બીડી બરાબર તો બીડી કેટલું છે બીડી કેટલું છે આપણે આગળ શોધ્યું બીડી કેટલું છે આરી વી માઇનસ યુ બરાબર તો 1/2 એવાના એવા
બીડી છે વી માઇનસ યુ અને ગુણાકારમાં એડી, તો એડી છે આપણે ટી, બરાબર. એડી ગુણ્યા બીડી છે, એડી ગુણ્યા બીડી વન બાય ટુ ટી ઇન્ટુ એટી. હા ભાઈ, ટી અને એટી કંઈથી લાયા? બીડી બરાબર એટી સૂત્ર કંઈથી મેળવ્યું? પ્રવેગ ગુણ્યા સમય કર્યો. જો શું કેમ પૂછ, તમને લાગ્યું તો વિચાર બે મિનિટ પોઝ કરી.